नमस्कार विद्यार्थी मित्रों, आपणे अगाउना लेक्चरमां स्वाध्याय 13.6 ना दाखला नंबर 5 सुधी जोयुं, बराबर? एटले के अहींया आपणुं स्वाध्याय पूरुं थई जाय छे। त्यार पछी नवो टॉपिक छे के लंबवृत्तीय शंकुनुं घनफळ, एटले के शंकुनुं घनफळ, बराबर? तो शंकुनुं घनफळ एटले तो कि नळाकार कोई पदार्थ छे, केवो छे? नळाकार, बराबर? એને આ રીતે ભાગ કટિંગ કરવામાં આવે, શું કરવામાં આવે? કટિંગ। તો શંકુ આકાર મળે છે કેટલા? 1 2 અને 3, કેટલા મળે છે? એક નળાકારમાંથી 3 શંકુ બને। તો શંકુનું ઘનફળનું સૂત્ર શું આવે? બરાબર 1/3 पाई आर वर्ग एच, कि नळाकार ना घनफळ ना त्रिज्या भाग नु होय, एटलो होय त्रिज्या भाग नु। तो नळाकार नु घनफळ हतु पाई आर वर्ग एच, एनो त्रीजो भाग एटले कि 1/3 पाई आर वर्ग एच। चलो हवे एमां आपणे जोईशुं उदाहरण नंबर 15। बराबर, चलो एक शंकु की ऊंचाई अने त्रासी ऊंचाई आपने आपेली छे, ऊंचाई छे 21 सेमी, त्रासी ऊंचाई छे 28 सेमी, तो तेनू घनफळ शोधो। शंकु की ऊंचाई h बराबर 21 सेमी अने त्रासी ऊंचाई एटले के l 28 सेमी, तो तेनू घनफळ शोधो, एटले के शंकुनू घनफळ शोधो। चलो सौ प्रथम तो मने खबर छे सूत्रमां पाई आर अने एच नी जरूर पड़े, एटले के आर आपणने आपेल नथी, तो आर मेळवो पड़शे। एना माटे तिर्યક ऊंचाईनું सूत्र हतुं एल वाळुं, के एल बराबर वर्गमूळमां एच वर्ग प्लस आर वर्ग, बंने बाजु वर्ग करी नाखुं एटले आ वर्गमूळ निकळी जशे। અહીંયા થઈ જશે એલ નો સ્ક્વેર એચ વર્ગ પ્લસ આર સ્ક્વેર। ચાલો કિંમત મૂકી દઈ, એલ એટલે કે 28 નો સ્ક્વેર બરાબર એચ એટલે કે 21 નો વર્ગ પ્લસ આર સ્ક્વેર ના આર સ્ક્વેર। 28 નો સ્ક્વેર કેટલા થશે? તો કે 28 ગુણ્યા 28 કરી લઈ, 8 2 16 નો છોકરો વધી પછી 4 2 5 64 નો છોકરો વધી પડે 6 8 2 16 22 784 બરાબર 21 નો સ્ક્વેર 441 પ્લસ આર સ્ક્વેર ના આર સ્ક્વેર પ્લસ 441 આ બાજુ આવે તો માઇનસ 441 બરાબર આર સ્ક્વેર, તો આર સ્ક્વેર બરાબર કેટલા મળશે? 4માંથી 1 જાય તો 3, 8માંથી 4 જાય તો 4, 7માંથી 4 જાય તો 3 આર સ્ક્વેર, તો આર એટલે કેટલા મળશે? બરાબર તો 343 એટલે કે 7નો ઘન છે, 7 ગુણ્યા 7 ગુણ્યા 7 બરાબર 49 નું વર્ગમૂળ 7 અને 7 નું 1 નું નો નીકળે તો વર્ગમૂળ 7 આવશે, એટલે કે 7 વર્ગમૂળ 7 સેમી, બરાબર 7 વર્ગમૂળ 7 સેન્ટીમીટર। ચાલો ત્યાર પછી આપણને ઘનફળ શોધવાનું કીધું છે, તો શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર વર્ગ એચ, 1/3 પાઈ એટલે 22 ના છેદમાં 7, ત્રિજ્યા કેટલી મળી? તો કે 7 વર્ગમૂળ 7 અથવા આર નો સ્ક્વેર છે તો ડાયરેક્ટ આ મૂકી દો 343 ગુણ્યા એચ એટલે કેટલી આપેલ છે? તો કે 21, 7 તરી 21, 3 સાથે 3 જાય
तो 343 गुणा 22 7546 सेंटीमीटर घन। तो शंकु नु घन पर शू मरसे 7546 सेंटीमीटर घन छे। चलो त्यार पछी उदाहरण नंबर 16। रकम छे मनाली पासे 551 मीटर स्क्वेर क्षेत्रफळ वालो केनवास नो टुकड़ो छे। તે ટુકડાનો ઉપયોગ 7 મીટર પાયાની ત્રિજ્યાવાળો શંકુ આકારનો તંબુ બનાવવા માટે કરે છે। તો ટાંકા લેવામાં અને કાપવામાં 1 મીટર સ્ક્વેર જેટલું કેનવાસ બગડે છે તે તંબુનું ઘનફળ શોધો। બરોબર, તો સૌપ્રથમ અહીં આપણને આપ્યું છે કેનવાસનું ઘનફળ 551 મીટર સ્ક્વેર, એમાંથી 1 મીટર સ્ક્વેર કાપકૂપમાં વપરાઈ જાય છે। બરોબર, તો વાંહે કેટલું કેનવાસ વધે શંકુ બનાવવા, તો કે 551 માઇનસ 1 એટલે કે 550 મીટર સ્ક્વેર મળશે। તો ચાલો સૌ પ્રથમ પહેલા તો અહીંયા પાયાની ત્રિજ્યા આપેલ છે આર બરાબર 7 મીટર। હવે કેનવાસ નું ક્ષેત્રફળ મીટર સ્ક્વેર, ત્યાર પછી કેનવાસને ટાંકા લેવામાં કાપવામાં વપરાતું ક્ષેત્રફળ બરાબર 1 મીટર સ્ક્વેર છે। બરાબર, તો તંબુ બનાવવા માટે તંબુ બનાવવા જરૂરી કેનવાસ બરાબર 551 માઇનસ 1 એટલે કે 550 મીટર સ્ક્વેર। કેવા આકારનો તંબુ બને છે, તો કે શંકુ તંબુ બનાવવો છે એટલે કે એની ફરતે સપાટી આવશે એટલે કે વક્ર સપાટી થશે। તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળશે આપણને 550 મીટર સ્ક્વેર। શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે, તો કે પાય આર એ બરાબર 550। પાય એટલે 22 ના છેદમાં 7, ત્રિજ્યા આર આપી છે આપણને 7 અને એલ શોધવાના છે, એટલે કે 550 ના 550 7 ઉડી જશે, એલને કરતા કરી 550 22 ગુણાકારમાં આ બાજુ જશે તો ભાગાકારમાં 22 ગુણ્યા 25 કરી એટલે કેટલા આવશે 550 મીટર। બરોબર, અહીંયા આપણને મળશે હજી ત્રિએક ઊંચાઈ એટલે કે 83 ઊંચાઈ। મારે કેનવાસ એટલે કે તંબુનું ઘનફળ જોઈ છે। બરોબર, શંકુ આકાર છે તો સૂત્ર શું છે, 1/3 પાઈ આર વર્ગ એચ, એમાં એલ ની કાંઈ જરૂર નથી, આર છે અને એલ છે તો એચ મળી જશે આપણને। તો સૂત્ર મૂકી દો, એલ વર્ગ બરાબર એચ વર્ગ પ્લસ આર વર્ગ। એલ એટલે કેટલા મળ્યા છે, તો કે 25 નો વર્ગ। ચાલો એચ શોધવાના છે, આર એટલે 7 છે કે 7 નો વર્ગ। બરોબર, 25 નો વર્ગ 600 ને
पच्चीस एच वर्ग ना एच वर्ग आठ नो वर्ग એટલે કે सात नो वर्ग ओगन पचास ओगन पचास प्लस आ बाजू जाए तो माइनस बराबर एच वर्ग तो एच वर्ग बराबर कितना मिलसे तो कि 576 खाली एच जोता हो तो 576 नो वर्ग मूल कितना जाए तो कि 24 मीटर ઊંચાઈ મળશે 24 મીટર હવે મળી જશે શંકુ આકારના તંબુનું ઘનફળ એક તૃતીયાંશ પાઈ આર વર્ગ એચ એક તૃતીયાંશ પાઈ એટલે 22 ના છેદમાં 7 ત્રિજ્યા આર 7 છે वर्ग छे એટલે કે બે વખત અને ઊંચાઈ કેટલી મળી તો કે 24 7 સાથે 7 જશે 8 તરી 24 તો વચ્ચે કેટલા 22 ગુણ્યા 8 સતા 56 અગાઉ આવો ગુણાકાર આવી ગયો છે કેટલા મળશે તો કે 1232 મીટર ઘન બરાબર મીટર ઘન શંકુ આકારના તંબુનું ઘનફળ કેટલું મળે છે બારસો બત્રીસ મીટર ઘન છે ચાલો ત્યાર પછી સ્વાધ્યાય 13.7 દાખલા નંબર 1 નીચેના લંબવૃત્તીય શંકુનું ઘનફળ શોધો બરોબર એમાં પહેલું આપ્યું છે આપણને ત્રિજ્યા એટલે કે આર બરાબર 6 સેમી ઊંચાઈ h બરાબર 7 સેમી છે બરોબર ચાલો r અને h એક તૃતીયાંશ pi r વર્ગ h r અને h ની જરૂર છે તો એ તો આપણને આપી દીધા છે તો શંકુનું ઘનફળ ડાયરેક્ટ સૂત્ર આવશે એક તૃતીયાંશ pi આર વર્ગ h ચાલો એક તૃતીયાંશ ના એક તૃતીયાંશ પાઈ એટલે 22 ના છેદમાં 7 આર આપણને આપ્યા છે 6 વર્ગ છે એટલે કે 2 વખત અને h એટલે કે 7 7 7 ઉડી જશે 3 2 6 12 ગુણ્યા 6 2 12 બરાબર અથવા 22 2 44 ગુણ્યા 6 છ ચોક ચોવીસ ચોકડો વધી ચોવીસ પચીસ છવ્વીસ 264 સેન્ટીમીટર ઘન બરોબર તો શંકુનું ઘનફળ કેટલું મળે છે 264 સેન્ટીમીટર ઘન બીજો છે એમાં એમાં ત્રિજ્યા આપણને આપેલ છે આર બરાબર 3.5 સેમી અને ઊંચાઈ h બરાબર 12 સેમી છે શું છે 12 સેમી r અને h છે તો શંકુનું ઘનફળ મળી જાય તૃતીયાંશ pi r વર્ગ h એક તૃતીયાંશ pi એટલે 22 ના છેદમાં 7 ત્રિજ્યા કેટલી છે 3.5 એટલે કે પોઈન્ટ દૂર કરું તો છેદમાં 10 આવે 35 ના છેદમાં 10 35 ના છેદમાં 10 અને h એટલે કે 12 ચાલો 7 5 35
पांच दो दस, अग्यार दो बावीस, चार तरे बार, पांच दो दस ना भाग पाड़ो सात पच्चो पांतरीस, बे दो चार वैधा के अगियार सत्ता सित्तोतेर, सित्तोतेर गुणा बे एट्ले कि एक सौ ने चौपन सेंटीमीटर घन। बराबर। त्यार पछी दाखला नंबर बे, पहेलो छे, रकम छे नीचेना शंकु आकारना वासननी क्षमता लीटर मां शोधो, એટલે કે લીટર માં ફેરવવાનું છે તો પેલા તો સૌ પ્રથમ આપેલ છે ત્રિજ્યા r બરાબર 7 સેમી અને ત્રાસી ઊંચાઈ l છે 25 સેમી, બરાબર ત્રાસી ઊંચાઈ l છે 25 સેમી। ચાલો અહીંયા l છે આપણે જોઈશું h, તો સૌ પ્રથમ h મેળવવા પડશે, તો સૂત્ર હતું l વર્ગ બરાબર h वर्ग प्लस r वर्ग, l એટલે કે 25 નો વર્ગ બરાબર h વર્ગ શોધવાના છે અને r વર્ગ છે 7 નો વર્ગ, 25 નો વર્ગ 625, h વર્ગ એમનમ, r એટલે કે 7 નો વર્ગ 49, 49 પ્લસ આ બાજુ આવે તો માઇનસ બરાબર h વર્ગ, તો h વર્ગ બરાબર 625 માંથી 49 જાય એટલા વચ્ચે 576, તો h બરાબર 576 નું વર્ગમૂળ થશે 24 સેમી, બરાબર 24 સેમી। હવે h મળી ગયા તો શંકુનું ઘનફળ મળશે, એક તૃતીયાંશ પાય આર વર્ગ એચ, એક તૃતીયાંશ પાય એટલે 22 ના છેદમાં 7, ત્રિજ્યા આર કેટલી છે તો કે 7 ગુણ્યા 7 અને ઊંચાઈ મળી 24, 7 7 ઉડી જશે 8 તરી 24, 8 સત્તા 56 ગુણ્યા 22 1232 આવે છે, અગાઉ દાખલામાં હતું સેન્ટીમીટર ઘન। સેન્ટીમીટર ઘન છે એને આપણે શેમાં ફેરવવાના છે લીટરમાં, તો આવું આપણે અગાઉ આવ્યું હતું કે 1000 સેન્ટીમીટર ઘન બરાબર 1 લીટર થાય, તો આને 1000 વડે ભાંગી નાખો 1232 છેદમાં 1000 શેમાં ફરી જશે લીટરમાં, 3 અંક પછી પોઈન્ટ એટલે 1.232 લીટર બરાબર 22 અઠાને 56। કમ્પ્લીટ એક પોઈન્ટ બરોબર, તો શંકુ આકારના વાસણની ક્ષમતા બત્રીસ લીટર છે। બીજો એમાં એમાં ઊંચાઈ આપણને આપેલ છે 12 સેમી, ત્રાસી ઊંચાઈ એટલે કે એલ છે 13 સેમી બરોબર, ઊંચાઈ છે 12 સેમી ત્રાસી ઊંચાઈ છે 13 સેમી, તો સૌ પ્રથમ તો આર શોધવા પડશે એટલે કે એલ વર્ગ બરાબર
एच वर्ग प्लस आर वर्ग सूत्र नो उपयोग करीशु। एल एट के तेर नो वर्ग, एच वर्ग एट के बार नो वर्ग, ने आर वर्ग ना आर वर्ग शोधवाना। तेर नो वर्ग 169, बार नो वर्ग 144, आर वर्ग ना आर वर्ग 144 प्लस आ बाजू जाए तो माइनस बराबर आर वर्ग। तो आर वर्ग बराबर कितना मळशे 25। तो खाली त्रिज्या केटली मळे 5, 25 नु वर्गमूळ थाय 5। चलो शंकु नु घनफळ बराबर एक तृतीयांश पाई आर वर्ग एच, पाई एटले 22/7, त्रिज्या आर मळे छे 5×5×h एटले 12, बराबर 5×4=12। चलो 25×25=100, 100×22 એટલે કે 2200/7, જવાબ શું આવશે 2200/7, 7×21 1, 0, 7×1=7, 3, 0, 7×4=28, 2, 0 પોઈન્ટ, 7×2=14, 6, 0 27×8=56, 4, 0 7×5=35, 5, 0 આમને માઇલેજ રાખશે તો 314 પોઈન્ટ પોઈન્ટ પછી ને આપણે બે અંક જોઈ સેન્ટીમીટર ઘન, અને લીટરમાં ફેરવવા હોય તો કેટલા વડે ભાંગવા પડે 1000 વડે મળશે લીટરમાં 3 પોઈન્ટ આ બાજુ ખસશે ડાબી બાજુ કે 0.314/28 લીટર। તો વાસણની ક્ષમતા કેટલી મળે છે શંકુ આકારના વાસણની ક્ષમતા લીટર છે। ચલો ત્રીજો દાખલા નંબર 3, એક શંકુની ઊંચાઈ આપણને આપી છે h બરાબર 15 છે, જો તેનું ઘનફળ એટલે શંકુનું ઘનફળ છે 1570 cm³, તો તેના પાયાની ત્રિજ્યા શોધો, અને પાય બરાબર 3.14 લેવાના છે એટલે કે ત્રિજ્યા શોધવાની છે આ। તો શંકુનું ઘનફળનું સૂત્ર છે 1/3 પાય આર વર્ગ એચ બરાબર 1570, 1/3 1/3 પાય એટલે 3.14 એટલે કે 314/100 લઈશો, ત્રિજ્યા આર વર્ગ શોધવાના છે અને ઊંચાઈ છે 15 બરાબર 1570। ચાલો આર વર્ગ જોઈ છે 1570×6 બધા ઓલી બાજુ લઈ જઈશું એટલે 100×3 અંશ છે એ છેદમાં આવતા રહેશે 1×314×15, ઉઠતા હોય તો ઉડાડી દો 5×15, 20×50 100 બરોબર 157×314 થાય 157×10 2, તો આર વર્ગ બરાબર કેટલા મળશે 20×10 અથવા જ્યાં ઉડે 10×2=20, દહીએ દહીએ 100 વધશે 100, તો ત્રિજ્યા આર બરાબર 100 નું વર્ગમૂળ કેટલું મળે 10 સેન્ટીમીટર
तो शंकुनी त्रिज्या 10 सेमी छे। चौथो त्यार पछी एक लंबवृत्तीय शंकुनु घनफळ अड़तालीस पाई छे सेंटीमीटर घन, तेनी ऊंचाई आपेल छे 9 सेमी એટલે કે h બરાબર 9 સેમી। તો પાયાનો વ્યાસ શોધો, શું શોધવાનું છે? વ્યાસ। શંકુનું ઘનફળ સૂત્ર એક તૃતીયાંશ પાઈ r વર્ગ h બરાબર 48 પાઈ ના પાઈ, એક તૃતીયાંશ પાઈ ના પાઈ રાખે કેમ કે બંને બાજુ પાઈ છે તો પાઈ પાઈ ઉડી જશે, v ના r વર્ગ શોધવા પડશે અને h એટલે કે 9, 48 पाई ना पाई जो बन्ने बाजू पाई छे अथवा आर वर्ग ने पहला करता करी जो है 48 पाई गुणा 3 छेद में छे तो ओली बाजू जाए तो अंश में 9 पाई क्या आवशे छेद में पाई पाई जासे 3 तरी 9 ने होड तरी 48 तो आर वर्ग बराबर कितना मळे 16 खाली आर એટલે કે ચોકે ચોકે 16 એટલે આર બરાબર 4 સેમી। આપણે જોઈ છે વ્યાસ ત્રિજ્યા ગુણ્યા 2, ત્રિજ્યા મળે છે 4 ગુણ્યા 2 બરાબર 8 સેમી, બરાબર વ્યાસ કેટલો મળે છે 8 સેમી।